हेलो फ्रेंड्स, आज हूँ तमने खूब ज हेल्दी ब्रोकली सैंडविच केवी रीते बनावी एनी रेसिपी बताविश। ब्रोकली देखावे फ्लावर जेवी ज, पण एनो रंग डार्क ग्रीन कलर नो होय छे। एमा प्रोटीन, कैल्शियम, कार्बोहाइड्रेट, आयरन, विटामिन ए, सी अने बीजा घणा बधा पोषक तत्वों समायेला छे, माटे ब्रोकली स्वास्थ्य माटे पण खूब ज फायदाकारक छे। तो चलो रेसिपी शुरू करिए। सैंडविच बनावा माटे 8 नंग व्हाइट ब्रेड नी स्लाइस लीधी छे। तमारे ब्राउन ब्रेड यूज करवा होय तो करी शकाय। साथे वेजिटेबल्स में 1 कप जेटली झीणी कापेली ब्रोकली, 1/2 कप जेटली ग्रेट करेली काकड़ी, 2 नंग नानी साइजना बाफेला बटाका लीधा छे, एने ग्रेटर वडे ग्रेट करी लईशुं। आशरे 1/2 कप जेटला झीणा कापेला कैप्सिकम अने 1/4 कप झीणू कापेलू कोबी तेमज 1/4 कप जेटलू ग्रेट करेलू गाजर लीधू छे, 2 टीस्पून झीणा कापेला लीला मरचा लीधा छे। लीला मरचा तमे जे प्रमाणे तीखू खावानू पसंद करता हो ए प्रमाणे तमारे लेवा। 1 मीडियम साइजनू टामेटू लई अंદરના બીજ હટાવી આ રીતે ઝીણું કાપી લીધું છે। સેન્ડવિચમાં બ્રેડની ઉપર લગાવવા માટે કોથમીર ફુડીનાની ગ્રીન ચટણી પહેલેથી જ બનાવીને રાખી છે। આ ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી ચેનલ પર પહેલેથી જ અપલોડ કરી છે, તેમજ એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। મારી પાસે અહીં સેન્ડવિચ મસાલો છે, માટે મેં એ લીધો છે। તમારી પાસે ન હોય તો એના બદલે ચાટ મસાલો યુઝ કરી શકાય। બ્લેક પેપર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે સેન્ડવિચનું સ્ટફિંગ બનાવવા માટે તેલ યુઝ કરીશું, તેમજ સેન્ડવિચ શેકવા માટે અમૂલ બટર લઈશું। બાળકોને ચીઝ ઘણું પસંદ હોય છે, માટે સેન્ડવિચમાં નાખવા માટે અમૂલ પ્રોસેસ ચીઝ અથવા સ્લાઇસ ચીઝ પણ યુઝ કરી શકાય। અને આ સેન્ડવિચ હેલ્ધી બનાવવી હોય તો ચીઝ વગર પણ બનાવી શકાય। હવે આગળના સ્ટેપ માટે ગેસ ઓન કરી એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે। ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી ફ્રાયપેનમાં 1 ટેબલસ્પૂન તેલ નાખીશું। તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં ઝીણી કાપેલી બ્રોકલીની સાથે ગ્રેટ કરેલું ગાજર, ઝીણું કાપેલું કોબી, કેપ્સિકમ તેમજ ગ્રેટ કરેલી કાકડી અને ઝીણા કાપેલા લીલા મરચાં નાખી વેજીટેબલ્સને તેલ સાથે મિક્સ કરી હલકા અમસ્તા રોસ્ટ કરી લઈએ। બાફેલા બટાકાને ગ્રેટર વડે ગ્રેટ કરી લીધા છે, એ પણ એમાં ઉમેરી મિક્સ કરી લઈએ। આમાં તમારે અલગ અલગ કલરના કેપ્સિકમની સાથે સ્વીટકોર્ન નાખવા હોય તો નાખી શકાય। હવે એમાં 1/2 ટીસ્પૂન બ્લેક પેપર પાવડર, 1/2 ટીસ્પૂન સેન્ડવિચ મસાલો તેમજ સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન મીઠું નાખી મિક્સ કરી લઈએ। સેન્ડવિચ માટે સ્ટફિંગ રેડી છે, તો ગેસ ફ્લેમ ઓફ કરી એમાં ઝીણું કાપેલું ટામેટું તેમજ 2-3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખી હલકે હાથે મિક્સ કરી લઈએ। સ્ટફિંગને ફ્રાયપેનમાંથી એક બાઉલમાં કાઢી લઈએ। સેન્ડવિચ માટે સ્ટફિંગ રેડી છે, હવે સેન્ડવિચ બનાવીશું। એના માટે એક ડીશમાં 2 નંગ બ્રેડની સ્લાઇસ મૂકી છે। બંને સ્લાઇસની ઉપર પહેલાં અમૂલ બટર લગાવી એની ઉપર કિનારી સુધી કોથમીર ફુડીનાની ગ્રીન ચટણી લગાવીશું। હવે એમાંથી એક સ્લાઇસની ઉપર રેડી કરેલું બ્રોકલીવાળું સ્ટફિંગ મૂકીને ઉપરથી અમૂલ પ્રોસેસ ચીઝ ગ્રેટ કરીને નાખીશું। ઉપરથી સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરી ચટણી લગાવેલી બીજી સ્લાઇસને પલટાવીને એની ઉપર મૂકીશું। હવે આ સેન્ડવિચને ગ્રીલ કરીને ખાઈ શકાય, તેમજ ફ્રાયપેનમાં શેકીને પણ ખાઈ શકાય। એના માટે ગેસ ઓન કરી એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે। ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન જેટલું અમૂલ બટર નાખીશું। બટર મેલ્ટ થાય એટલે એમાં રેડી કરેલી સેન્ડવિચ શેકવા માટે મૂકીશું। સેન્ડવિચને બંને સાઈડથી પલટાવી ઉપરથી થોડી ક્રિસ્પી થાય એ પ્રમાણે ગોલ્ડન કલરની શેકીશું। હવે આ સેન્ડવિચ ગોલ્ડન કલરની શેકાઈ ગઈ છે, તો એને ફ્રાયપેનમાંથી એક ડીશમાં સર્વ કરવા માટે કાઢી લઈએ અને આ જ મેથડથી બાકીની સેન્ડવિચ પણ રેડી કરી શેકી લઈશું। સેન્ડવિચને વચ્ચેથી કાપી સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટમાં મૂકીશું। સેન્ડવિચ ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી કલરફુલ સ્ટફિંગથી ભરેલી છે। કટ કરેલી સેન્ડવિચની ઉપર અમૂલ પ્રોસેસ ચીઝ ગ્રેટ કરીને નાખી ઉપરથી ટોમેટો કેચઅપ વડે લાઈન બનાવીશું। તો હવે રેડી છે આ આપણી સુપર ડિલિશિયસ ખૂબ જ હેલ્ધી બ્રોકોલી સેન્ડવિચ। સાંજના ટાઈમ પર ખાવા માટે આ રીતે ઓછા ટાઈમમાં સરળતાથી બ્રોકોલી સેન્ડવિચ બનાવીને ખાઈ શકાય અને બીજી કોઈ વધારાની રસોઈ બનાવવાની પણ જરૂર ન પડે। સેન્ડવિચમાં બ્રોકોલીની સાથે બીજા ઘણા બધા વેજીટેબલ્સ યુઝ કર્યા છે, એટલે જેમના ઘરમાં છોકરાઓ વેજીટેબલ્સ ન ખાતા હોય એમને પણ સરળતાથી ખવડાવી શકાય। તો તમે પણ આવી ખૂબ જ હેલ્ધી ટેસ્ટફુલ બ્રોકોલી સેન્ડવિચ ખાવા માંગતા હો
तो आ रेसिपी ने फॉलो करीने एक वार जरूर थी ट्राई करो। रेसिपी पसंद आवी होय तो लाइक करीने वधारे में वधारे शेर करो, तेमज चैनल पर नवा हो अने चैनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करीने बाजू में आपेला बेल आइकन पर क्लिक करो, एटले आवनार दरेक नवी रेसिपीनो नोटिफिकेशन तमने मळतुं रहे। तो फरी मळीशुं एक नवी रेसिपी साथे, ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી।